પોરબંદર જિલ્લામાં સગીર વયની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. આ મુદ્દે મહેશ શક્તિસેનાએ પોલીસને રજૂઆત કરી છે, તેમજ વાલીઓને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સગીર વયની છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી રહી છે. કેટલાક શખ્સો પોતાનું નામ બદલી અને છોકરીઓને ફસાવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. આ શખ્સો પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સગીર વયની દીકરીઓને બ્લેકમેલ પણ કરે છે. આ મુદ્દે મહેશ શક્તિસેના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની વિગતો પોલીસને આપી છે અને આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તત્વો સામે પગલાં લેવાની માંગ કરી છે. મારું નામ કરશનભાઈ વડોદરા, મેયર શક્તિસેના, પોરબંદર. આજે અહીંયા જે બરડા વિસ્તારની અંદરથી જે ઘટના ઘટી હતી 22 તારીખના અને જે દીકરીની ઘટના હતી તે અહીંયા અમને જાણ કરવામાં આવી હતી. ત્યાર પછી મેયર શક્તિસેના એક્ટિવ થઈ ગઈ હતી અને પોલીસ સાથે મળી અને ભગવદર પોલીસ સ્ટેશનમાં જે ઘટના ઘટી હતી એની પણ ત્યાં નોંધ કરાવવામાં આવી હતી અને ત્યાં પોલીસ ડીકે ઝાલા સાહેબે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી અને અમારી સેનાને સાથે મળી અને જે આ કાર્ય કર્યું અને અમારા જે યુવાનોએ આ જે વસ્તુ અમને 2 દિવસ પછી ખબર પડી 22 તારીખે જે ભાગી તે આ દીકરી અને ત્યાર પછી 2 દિવસ પછી ખબર પડી હતી કે આ એક મુસ્લિમ છોકરો છે અને આ રીતના ખોટી આઈડી બનાવી અને એની પ્રેમ જાળમાં ફસાવી અને જે ભાગી નીકળ્યા હતા અને એની અંદરથી એના પૈસા ઘરેણા જે લઈને ભાગ્યા હતા અને એ વસ્તુ જ્યારે રાણા કુતિયાણા બાયપાસ ઉપરથી જતા હતા અને ત્યાં સુધી એને જે વાહન મળ્યું હતું ત્યાંથી પાછા બીજી જગ્યાએ મતલબ બીજી જગ્યાએ નીકળવાના હતા, જે બીજું એનું બીજા માણસોને લેવા આવવાના હતા, ત્યાં સુધીમાં અમારા જે શક્તિસેનાના યુવાન છે એ દેખી ગયા કે આ વ્યક્તિ તો જે આ ફોટો વાયરલ થયો એ જ વ્યક્તિ લાગે છે. પછી જઈને એને તપાસ કરી ભાગવાની કોશિશ કરી એટલે એને પકડી દો એને તાત્કાલિક અમને જાણ કરી અહીં અમારી શક્તિસેનાના ઓફિસે, એટલે અમે બધા ઓફિસે જ હતા અમારા યુવાનો, એટલે સીધા અહીંથી બધા દોડી ગયા અને ત્યાંથી અમે કહી દીધો અને ત્યાંથી સીધા અમે એને પકડી લીધા અને ત્યાર પછી અમે ત્યાંથી એને લઈને સીધા ભાગ્યા. એટલે અમે કીધો એને કે ભાઈ આ મેઇન વસ્તુ આમાં કોણ છે, તો ક્યાં જવાનો, તો કે હું રણાવને આ વ્યક્તિને આ મને મદદ કરે પૂરી. એ વ્યક્તિને અમે એ ભાઈએ એને ફોન કર્યો એટલે એ આપણે જામનગર છોકરી આવી ગયો, રાણાવ જામનગર છોકરી આવી ગયો અને ત્યાંથી એને ફેરો લીધો. પછી અમે ડીકે ઝાલા સાહેબને જાણ કરી કે આ વ્યક્તિ અહીંથી પકડાઈ ગયા, અમે ના લઈને આવીએ અને ત્યાર પછી અમે એને ભગવદર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા છે ઝાલા સાહેબને. અને આ વસ્તુ ગંભીર એ માટે લેવાની જરૂર છે, આ કોઈ ધર્મ વિરુદ્ધ કે કોઈ ઓલા વિરુદ્ધ નથી, જ્ઞાતિ વિરુદ્ધ નથી, પણ હરેક આવા વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોઈ શકે, પણ આવા વ્યક્તિથી તમામ વાલીઓને અને પોતપોતાના માતા પિતાઓને અને એના ભાઈઓ જે પણ હોય, બહેનો દીકરીઓ આપણી જે ભણવા જતી હોય એને ખાસ આપણે નોંધ લેવી જોઈએ. અને આ વસ્તુ છે હજી આમાં ઘણી બધું મળે એમ છે અને ઘણું બધું અમને મળ્યું છે, પણ એ બધું અમે પોલીસને બધું હૂંફશું અને આવી ખોટી આઈડી બનાવીને જે વ્યક્તિ પોતાની જાત છુપાવી અને ખોટી આઈડી બનાવી અને જે દીકરીઓને માયા પ્રેમજાળમાં ફસાવે છે તે લોકોથી બિલકુલ સાવધાન રહેવાની બહુ જરૂરી છે. સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની પ્રવૃત્તિને લઈ મહેશ શક્તિસેનાના મહિલા આગેવાને પણ વાલીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. નમસ્તે, મંજુલા બાપોદરા, મહેશ શક્તિસેના. હવે આપણે મુદ્દો જાણીએ છીએ કે એક પ્રકરણ બનેલું છે 2-4 દિવસ પહેલાં. બહુ સારી રીતે ડીપમાં અમારા પ્રમુખ શ્રી કરશનભાઈએ બધી વાત કરી છે. મારે તો દીકરીઓને અને વાલીઓને જ એટલું કહેવાનું છે કે આપણે આપણી મર્યાદાઓને સમજીએ અને એક સજાગ નાગરિક તરીકે એટલું જોઈએ કે આપણી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, કેમ કરે છે. પછી કોઈ પણ સમજની દીકરી હોય, દીકરી દીકરી જ હોય છે, પણ મા બાપે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. દીકરીની કુમળી ઉંમર હોય, સ્કૂલે જતી હોય, એની આસપાસનો માહોલ એવો બને છે કે દીકરીઓ ખોટી વાતમાં ફસે. આજે જે કંઈ પ્રકરણ બન્યું છે એમાંય આવું જ બન્યું છે. દીકરીની સાથે જે કંઈ થયું છે, ખોટા આઈડી બનાવવામાં આવે છે, જ્ઞાતિ છુપાવવામાં આવે છે, ધર્મ છુપાવવામાં આવે છે અને દીકરીઓને આખું માઇન્ડવોશ કરી અને એને ફસાવવામાં આવે છે. તો આ એક રેડ એલર્ટ છે આપણા સમાજ માટે, સંપૂર્ણ સમાજ માટે એક સાવચેતરૂપ કિસ્સો છે કે હવે આપણે જો નહીં સમજીએ કે નહીં જાગીએ તો આપણે ક્યારે સમજશું. મારે વિશેષ કાંઈ નથી કહેવું, અમારી પાસે જે કંઈ છે એ અમારા પ્રમુખ સાહેબે કીધું એ પ્રમાણે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પૂરા પુરાવા આપશું અને આની ઉપર જે કંઈ શક્ય હશે એટલી કાર્ય એ આપણો પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે. અમે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, આપ મીડિયાવાળાનો પણ અમે આભાર સંસ્થા તરફથી વ્યક્ત કરીએ છીએ કે અમારી દરેક વાતને
અમારી વાચાને તમે અવાજ આપો છો, અમને સપોર્ટ આપો છો, અને ખાસ કરીને અમારા દેશ અને સમાજ પ્રત્યેના જે શુદ્ધ ભાવ લઈને કામ કરવા નીકળેલા યુવા સંગઠનને આપ એટલું પ્રોત્સાહિત કરો છો તો આપ સૌનો પણ હું આ તકે ધન્યવાદ માનું છું. અને બસ આવો જ સાથ આપતા રહેજો, અને સમાજના દીકરા દીકરીઓ ખુદ પોતાની મર્યાદા સમજે અને એની મર્યાદાને અનુરૂપ જીવનશૈલી અપનાવે એટલી બધા આગળ હાથ જોડીને અમે પ્રાર્થના કરીએ કે હવે આવા કિસ્સામાં અમારા દીકરાને કે પોલીસ ડિપાર્ટમેન્ટને અમારે હેરાન ન કરવા પડે. અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. પોરબંદર જિલ્લામાં સગીર વયની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે સમાજ માટે લાલાબત્તી સમાન છે, ત્યારે વાલીઓએ પણ આ મુદ્દે જાગૃત થાય તે જરૂરી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.